রয়ে গেছে। મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ફાયર સેફટી એનઓસી અંગે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, જે અનુસાર 9 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા અને બેઝમેન્ટ ન હોય તેવા મકાનોમાં ચાલતી બિલ્ડિંગો શૈક્ષણિક સંસ્થાઓએ હવે ફાયર એનઓસી લેવાનું રહેશે નહીં. આવી શૈક્ષણિક સંસ્થાઓ સ્વપ્રમાણિત સેલ્ફ એસ્ટેટ ફાયર એનઓસી કરી શકશે, જ્યાં બીયુ પરમિશન ન મળ્યું હોય તેવા બિલ્ડિંગો પર ફાયર એનઓસીની સંપૂર્ણ પૂર્તતા કરતા હોય તો ફાયર એનઓસી આપવા બીયુ પરમિશનનો બાદ રહેશે નહીં. પ્રધાન વિજય રૂપાણીનો મહત્વનો નિર્ણય. રાજ્યમાં ફાયર સેફટી અંગે વધુ મહત્વના નિર્ણયો. 9 મીટરથી ઓછી ઊંચાઈવાળા મકાનોમાં એનઓસીની જરૂર નહીં. શૈક્ષણિક સંસ્થાઓએ ફાયર સેફટી એનઓસી લેવાનું રહેશે નહીં. સ્વપ્રમાણિત સેલ્ફ એસ્ટેટ ફાયર એનઓસી કરી શકાશે, જોકે એનઓસી માટે બીયુ પરમિશન ફરજિયાત રહેશે. શહેરી વિકાસ સત્તા મંડળ વિસ્તારોમાં ફાયર ઓફિસરની સત્તા, જેથી મહાનગરપાલિકાના ચીફ ઓફિસર આપી શકશે. 6 ફાયર રિજિયન મળી કુલ 14 ફાયર રિજિયન કાર્યરત થશે. રિજિયનના ફાયર ઓફિસરો, આઈએસ કક્ષાના સિનિયર ઓફિસરો. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં ફાયર સેફટી એનઓસી અંગે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. આ નિર્ણય અનુસાર 9 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા હોય અને બેઝમેન્ટ ન હોય તેવા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ હવે ફાયર એનઓસી લેવાનું રહેશે નહીં. આવી શૈક્ષણિક સંસ્થાઓ સ્વપ્રમાણિત સેલ્ફ એસ્ટેટ ફાયર એનઓસી કરી શકશે. સ્વપ્રમાણિત સેલ્ફ એસ્ટેટ ફાયર એનઓસી કર્યાની જાણ સંબંધિત નગર, શહેર કે જિલ્લામાં શિક્ષણ વિભાગના અધિકારીને કરવાની રહેશે. જ્યાં બીયુ પરમિશન ન મળી હોય તેવા બિલ્ડિંગો પણ ફાયર એનઓસીની સંપૂર્ણ પૂર્તતા કરતા હોય તો તેમણે ફાયર એનઓસી આપવા બીયુ પરમિશનનો બાદ રહેશે નહીં. અને એક એવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે નગરપાલિકા વિસ્તારોમાં ફાયર એનઓસી આપવાની સત્તા અને અધિકારો છે એ અગ્નિશામન નિયામકના સ્થાને સંબંધિત નગરપાલિકા ફાયર ઓફિસરોને આપવામાં આવશે. આ નિર્ણયને પરિણામે રાજ્યના નગરોમાં ફાયર એનઓસી લોકોને ત્વરાએ મળી શકશે, જેનો લાભ શહેરની શૈક્ષણિક સંસ્થાઓને થશે. કારણ કે આ નિર્ણય અનુસાર મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓએ ફાયર સેફટી એનઓસી લેવાનું રહેશે નહીં. ગુજરાત સરકારે અને ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબે જે શૈક્ષણિક સંસ્થાઓ માટે છૂટછાટ જાહેર કરી છે તેને અમે આવકારીએ છીએ. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા આ અંગે અમે છેલ્લા 3 મહિનાથી સરકારમાં વારંવાર લિખિત રજૂઆતો કરતા હતા અને એ રજૂઆતોના પરિણામે આજે 9 મીટર સુધીના જે બિલ્ડિંગો અથવા તેનાથી નાના બિલ્ડિંગોમાં એક છૂટછાટ આપવામાં આવી છે. એટલું જ નહીં પણ શાળા સંચાલકે પોતે સેલ્ફ સર્ટિફાઈડ એક સર્ટિફિકેટ ડીઓ કચેરીને આપવાનું રહેશે. અમે શાળામાં ફાયર અંગે આટલા સાધનો વસાવ્યા છે અને મેં આટલી વ્યવસ્થા કરી છે. પણ સાથે સાથે જે બીયુપીના કારણસર અમદાવાદ શહેર અને અન્ય જગ્યાએ શૈક્ષણિક સંસ્થાઓને તાળા મારવામાં આવ્યા છે એસ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા, તે તાળા ખોલવા માટે પણ અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ છીએ. જે શાળાઓ ગેરકાયદેસર બંધાઈ હોય અથવા એની પાસે બીયુપી ના હોય અથવા તો રજા ચિઠ્ઠી ના હોય તેને 3 મહિનાનો સમય આપો, જેથી કરીને એ શાળાઓ એ અંગે વ્યવસ્થા કરી શક્યા. રાજ્યમાં 8 મહાનગરો ઉપરાંત રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ કચેરીના કાર્યક્ષેત્ર મુજબ અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને ભાવનગર એમ 6 ફાયર રિજિયન મળી કુલ 14 ફાયર રિજિયન કાર્યરત થશે. આ ફાયર રિજિયનના ફાયર ઓફિસરોએ આઈએસ કક્ષાના સિનિયર ઓફિસરોને, જે તે પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવે છે, તેમના નિયંત્રણ હેઠળ ફરજો બજાવવાની રહેશે. મુખ્યપ્રધાન રૂપાણીએ એવો પણ નિર્ણય કર્યો છે કે શહેરી વિકાસ સત્તા મંડળોના વિસ્તારોમાં સમાવિષ્ટ વિસ્તારો માટે મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર ફાયર એનઓસી આપવાની કામગીરી કરશે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ.